ચાલે બકુ કઈ નહીં બસ જો ચાલે રાખે છે હમણાં ઘરમાં થોડું થોડું ડિસ્ટર્બન્સ જેવું છે કેમ શું થયું મમ્મી જો ને હવે એજ ને લઈને પ્રોબ્લેમ કરે છે કે ભાઈ હવે ઉંમર થઈ ગઈ છે લગ્ન કરી લેવા જોઈએ આમ કરવું જોઈએ પણ કેમ એવી ઉતાવળ કરે છે બસ એમ કે બધાના બાજુવાળાના મીણા ટોળા સાંભળવા પડે ને કે હવે એક એજ થઈ ગઈ છે છોકરીને એટલે બાર લગ્ન કરાવી આપો બહુ બધું અને તું એટલા જલ્દી લગ્ન કરી દઈશ તો તું જે સિંગિંગ કરે છે તું સારા સારા આર્ટિકલ લખે છે નોવેલ લખે છે તો એ બધા તારા સપનાનું શું થશે મને એ જ વિચાર છે કેમ કે મમ્મી મારા માટે કોઈ ભી બીજું વાત્ર ગોતશે તો મને એ જ ટેન્શન છે કે હું મારા કેરિયર ઉપર ફોકસ કઈ રીતે આપી શકીશ મારે સિંગિંગ કરું મારે આર્ટિકલ્સ લખવા છે એ બધું હું કેવી રીતે પહોંચી શકીશ ત્યાં એના માટે રસ્તો છે મારી પાસે બરાબર સરપ્રાઈઝ હા હું છે ને આ વસ્તુમાં ક્યારેય નહીં રોકવું તને તારા જે પણ સપના છે તારે લખવું છે તારે સિંગિંગ કરવું છે બધા જ સપના પૂરા કરજે અને હા તું એકલી નહીં એ બધા સપનામાં હું તારી જોડે હોઈશ પણ તારા ઘરમાં આ બધી વસ્તુ માટે મને અલાઉ કરશે તારા ઘરના એટલા ફ્રી માઇન્ડ છે કારણ કે તને પહેલેથી ખબર છે કે મને આવી રીતે ફ્રી રહેવું ગમે છે મારા આટલા આટલા ફ્યુચર પ્લાન છે તને બધી જ ખબર છે તો એ બધામાં સપોર્ટ કરશે ખરા હું એ બધું ધ્યાનમાં રાખીને જ તને મેં કીધું છે તું એ બાબતનું ટેન્શન નહીં લે ઓલું કરે ને બધા નાનો સાસુ મહેનત એવું કશું જ નહીં મમ્મી હું બધા જ ઘરના ફ્રી માઇન્ડ છે કોઈ ટેન્શન નથી બસ તારે એક કામ કરવાનું તારો જે ગોલ છે ને જે સપનું એના ઉપર જ ધ્યાન આપવાનું છે હા અને મારો પણ એક પ્રોમિસ છે કે ભાઈ હું આ બધું મારું સપનું પૂરું કરતા કરતા ઘરને પણ સારી રીતે સંભાળીશ એને મૂકીશ ને ઓકે પાક્કું પાક્કું તોરું કરીએ ને મારું ફિલ્મીનું પક્કા વાળા પ્રોમિસ યા પક્કા વાળા પ્રોમિસ લવ યુ ટુ लग जा गले के फेरे हसी रात हो न हो शायद मारी कोयलड़ी छबरू पहन ले ना लागे ले थैंक यू હું શું કહું છું તને લગ્ન પહેલા પણ હું તને કહેતો હતો અને હજી પણ કહું છું કે તું ગાય છે સારું તો આમાં ફ્યુચર બનાવ ને હું તને પૂરો સપોર્ટ કરીશ હું તારી સાથે જ છું હા પણ મને ગાવા કરતા લખવું વધારે ગમે છે હા તું એમાં આગળ વધ હું બધે જ તારી હાથે છું સાચું હા તમે મને સપોર્ટ કરશો પૂરો બધે પ્રોમિસ ચાલ ટ્યુશન નો ટાઈમ થઈ ગયો છે ને અને સાંભળ તારો ફેવરિટ નાસ્તો બોક્સ ની અંદર પેક કરી દીધો છે આલુ પરોઠા બધા ફિનિશ કરીને લઈ આવવાનો છે હો ભણવામાં ધ્યાન આપજો બાય મમ્મી મારી બેન આવી ગઈ છે હા બેટા બાય બાય જય શ્રી કૃષ્ણ બાય બાય હવે આજે ચા મળશે કે નહીં કે આજે રજા રાખી છે હા મમ્મી લઈ આવું છું આજે થોડું મોડું થઈ ગયું છે કેમ કે આજે રસોઈ કરવાની હતી ને એટલા માટે કે અત્યારમાં રસોઈ હા આજે અમારે બહાર જવાનું છે ને એટલા માટે ક્યાં બહાર જવાનું છે હું ને આકાશ બહાર જવાના છીએ એટલે પછી સમય પર આવી શકીએ ના આવી શકીએ તો તમે ભૂખ્યા ન રહી જાઓ ને એટલા માટે રસોઈ વહેલી કરી નાખી અને આ ઘરના બધા કામ કોણ કરશે મમ્મી એ બધું જ થઈ ગયું છે કામ પણ થઈ ગયું છે અને રસોઈ પણ થઈ ગઈ છે આ સારું અમારે તો ઠંડો ઠીકડા જેવું ખાવાનું કા પોતાને તો બહાર જવાનું હોય ખાશે ઠંડા ઠીકડા જેવું આપણે શું ઘરમાં તો કાંઈ ધ્યાન દેવું નથી બસ એકલું એકલું ફરિયાદ રાખવાનું આ સારું પણ મમ્મી ત્યાં ટાઈમે પહોંચવું જરૂરી છે હે ભગવાન આકાશ આકાશ જાગો ને હવે ચલો ફટાફટ જાગી જાઓ નહીં ફટાફટ જાગીને તૈયાર થાઓ સવારમાં આકાશ હજુ નથી જઈ ગયા તમે શું છે જાગો ને ફટાફટ મોડું થાય છે શેનું મોડું થાય છે બહાર જવાનું છે આપણે
બહાર? હા, તમારા માટે સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ? આ એક તો રજાનો દિવસ હોય છે. માન જોવા મળે, જોવા નથી તો જોવા દો મને. પછી ઘણી જ બધી રજા આવશે. ચલો ફટાફટ જાગી જાઓ, સરપ્રાઈઝ છે તમારા માટે. સરપ્રાઈઝ? કેમ તું આજે તૈયાર થઈ છે? બહાર જવાનું છે? હા, એટલે જ તો કહું છું. હું રેડી થઈ ગઈ છું, તમે પણ રેડી થઈ જાઓ. સરસ મજાના, ચલો. પ્રિશા, ચા આપજે. થઈ ગયા તૈયાર? આલો તમારી ચા. અને હા, તું શું કે સવારની લોહી પીવે છે? કે સરપ્રાઈઝ સરપ્રાઈઝ કરે છે, શું છે બોલ? હા, તમે જલ્દીથી ફટાફટ ચા પી લો, એટલે આપણે જવાનું છે ત્યાં. ક્યાં જવું છે? તમને વાત તો કરી હતી, હું તમને સરપ્રાઈઝ આપવાની છું. હા, એ કઈ તું સવારનું લોહી પીવે છે, બોલ ને શું છે? તમે ચાલો ને. તું બોલી શકે શું છે? અચ્છા, કહી દઉં છું, સાંભળો. તમને ખબર છે ને કે મને લખવાનો કેટલો શોખ છે, તો હું આર્ટિકલ્સ પછી નોવેલ આવું બધું પોસ્ટ કરતી રહેતી હતી. એની અંદર મેં વુમેન્સ ઉપર એક સરસ મજાનું આર્ટિકલ લખ્યું હતું અને એ અત્યારે સિલેક્ટ થઈ ગયું છે. તો કંપની એવું વિચાર્યું છે કે મને એ લોકો અવોર્ડ આપશે, તો આપણે અવોર્ડ લેવા માટે જવાનું છે. એવોર્ડ? તું નવરી છો, હું નથી. મારે માંડ એક દિવસ રજા હોય છે, તો આરામ કરવા દે ને. આકાશ, શું નવરી છું? આટલા દિવસો શું, આટલા વર્ષો મેં યશવી આ ઘર પાછળ તમારી પાછળ આખી જિંદગી મારી દઈ દીધી અને એ ટાઈમ પાસ છે એમ? શું મારી ખુશી હું કઈ છું જ નહીં? તો છે ને, આ કોઈ ઉપકાર નથી કર્યો તે. હરેક સ્ત્રી લગ્ન પછી અને લગ્ન પહેલા પણ પોતાના માવતરમાં કરતી જ હોય છે બધું, અને સાસરે જાય ત્યારે એને આ જ કરવાનું હોય છે. તો કઈ બહુ છે ને, મોટું તીર નથી માર્યું એવું ગણાવે છે મને, કે મેં આ કર્યું છે તે કર્યું છે. એ ખોટું ગણાવ ને. આકાશ, હું તમને ગણાવતી નથી, પણ લગ્ન પહેલા તમે જ મને કીધેલું હતું કે તારા જેટલા સપના હશે એ હું પૂરા કરીશ, તારું જે ટેલેન્ટ છે એ હું બહાર લઈ આવીશ, અને અત્યારે તમે આવું બોલો છો? એ બધું લગ્ન પહેલાની વાત છે, અત્યારે હું ના પાડું છું. ના પાડું છું એટલે તમને ખુશી થવી જોઈએ કે તમારા ઘરની તમારી પોતાની વાઈફ આ સ્ટેજ ઉપર પહોંચે છે અને તમને કઈ એનાથી ફરક જ નથી પડતો. નથી પડતો. મને કોઈ ફરક નથી પડતો તને એવોર્ડ મળે કે ના મળે. મેં તમારી પાછળ આખી જિંદગી દઈ દીધી, મેં મારા ઘરનું નથી વિચાર્યું, આ ઘરનું પહેલા વિચાર્યું છે, અને તમે મને અત્યારે આટલું પણ સમજવા કે મને સપોર્ટ કરવા માટે તૈયાર નથી? એમાં શું પણ, તું ઘરમાં કામ કર ને, ઘરનું કેટલું કામ બાકી હોય છે એ કર. ખોટા આવા એવોર્ડ બેવોર્ડના મતલબ ચક્કરમાં નહીં પડ. તમે એમ કહેવા માંગો છો કે અત્યાર સુધી મેં ઘરનું કોઈ કામ જ નથી કર્યું? ના, અને જે પણ કર્યું છે ને એમાં કોઈ ઉપકાર નથી કર્યો. તો છે ને, આ બધું ઘરનું કામ કરીને યશવીને સાચવીને કોઈ ઉપકાર નથી કરતી, બરાબર? એટલે તું ખોટું આવું મને ગણાવતી નહીં. અને ચાલ હવે જવા દે, મને મારો દી બગાડી નાખો. જવા ને. આકાશ, આમ કેમ જતો રહ્યો? તું તો કહેતી હતી ને તમારે ક્યાંક બહાર જવાનું છે. અરે ના મમ્મી, હવે નથી જવાનું, કેન્સલ થયું છે. તો બહાર નતું જવાનું, તો સવાર સુધી જમવાનું શું બને નહીં? હવે તો અમારે એવું ઠંડુ ઠીકરા જેવું ખાવાનું ને. સારું, જે હોય, ચાર રસોડામાં છે ઘણા બધા કામ પડ્યા છે. કોઈ સમજવા તૈયાર નથી. એના ઘરને સંભાળતી રહી, એમની ખુશીમાં મારી ખુશી રાખી,
આમાં હું ક્યાં છું? નાની હતી ને ત્યારે એવું સાંભળવા મળતું હતું કે આ તારું ઘર નથી, તારે તો પારકા ઘરે જવાનું છે. તો મારું ઘર કયું છે? આમાં હું ક્યાં છું? જ્યારે સાસરે ગઈ ત્યારે પણ મેરા ટોણા સાંભળવા મળ્યા, આ તારું ઘર નથી, તું પારકી છું, તું પારકી છું, તો આમાં હું ક્યાં છું? આજે પહેલી વાર મેં મારી ખુશી માટે, મારા પોતાના માટે કંઈક વિચાર્યું, કંઈક આગળ વધવા માટે કંઈક બાર કર્યું. કોઈએ સાથ ન આપ્યો, બધા જ ફગી ગયા. આમાં હું ક્યાં છું? મને હું ક્યાંય જ નથી દેખાતી. કોઈક તો ગોતી આપો મને.